नमस्कार बाळ मित्रों, धोरण चार विषय हिंदी जेमा आपणे आगर सुजोता हटा ई हवे ई मां आपणे आगर जोईशुं। चलो जोईए आगर। चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ, एनु गुजराती थशे चित्र जुओ अने अक्षरोनो उपयोग करीने शब्द बनाओ। અહીંયા આપણે ચિત્ર જોવાના છે અને અક્ષરોનો ઉપયોગ કરવાનો છે અને શબ્દ લખવાના છે। ચાલો જોઈએ। પહેલા ચિત્ર કિસકા હે, જેને આપણે ગુજરાતીમાં ઘડિયાળ કહીએ, બરાબર, એને હિન્દીમાં શું કહેવાશે? ઘડી। શું કહેવાશે? ઘડી। તો પહેલા ખાનામાં ઘ અને બીજામાં ડી, તો કયો શબ્દ બન્યો? ઘડી। આ રીતે તમારે શબ્દ લખવાના છે। ચાલો, એ ચિત્ર કિસકા હે બોલો, જો જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? છીભરું, અને હિન્દીમાં એને શું કહેવાશે? કકડી। શું કહેવાશે? કકડી। કડી, બરાબર, કકડી। શું કહેવાશે? કકડી। આ રીતે લખવાના છે શબ્દ તમારે। હવે આગળ જોઈએ, શેનું ચિત્ર છે? હાથી। શેનું ચિત્ર છે? હાથી। તો પહેલા ખાનામાં કયો અક્ષર આવશે? હા આવશે, અને બીજામાં ઠી, તો હાથી શબ્દ બન્યો। એ જ રીતે બીજા શબ્દ જોઈએ આપણે ચિત્રો। ચલો જોઈએ, આ શેનું ચિત્ર છે? શિયાળ, જેને આપણે ગુજરાતીમાં શિયાર કહીએ છીએ, અને હિન્દીમાં એને શું કહેવાશે? લોમડી। તો પહેલા ખાનામાં શું લખીશું આપણે? લો, પછી મ, પછી દી, લોમડી। કયો શબ્દ આવશે? લોમડી, લોમડી શબ્દ, બરાબર। હવે આગળ, શેનું ચિત્ર છે? પપૈયું, જેને આપણે ગુજરાતીમાં પપૈયું કહીએ, અને હિન્દીમાં શું કહેવાશે? પપીતા। તો પહેલા ખાનામાં શું આવશે? પ, પછી બીજામાં પી, ત્રીજામાં ટા, તો પપીતા શબ્દ બન્યો, બરાબર। હવે આગળ જોઈએ, શેનું ચિત્ર છે? ગથરી। શેનું ચિત્ર છે? ગઠડી। તો પહેલામાં શું આવશે? ઘ, અને બીજામાં ઠ, અને ત્રીજામાં રી, તો ગથરી શબ્દ બન્યો। શેનું ચિત્ર છે? ગથરી, તો ગથરી શબ્દ લખવાનો છે, બરાબર, આ રીતે। હવે આગળ, શેનું ચિત્ર છે? લકડી। શેનું ચિત્ર છે? લકડી। તો પહેલા ખાનામાં શું આવશે? લ, બીજામાં ક, અને ત્રીજામાં ડી, લકડી શબ્દ બન્યો, જુઓ, બરાબર, આ રીતે લખવાના છે। હવે આગળ, શેનું ચિત્ર છે? માછલી, જેને આપણે ગુજરાતીમાં માછલી કહીએ છીએ, હિન્દીમાં શું કહેવાશે? મછલી। તો પહેલા ખાનામાં આવશે મ, બીજામાં આવશે છ, અને ત્રીજામાં આવશે લી, મછલી, બરાબર, શબ્દ બન્યો મછલી શબ્દ। હવે આગળ જોઈએ, શેનું ચિત્ર છે? દાદી। શેનું ચિત્ર છે? દાડી। તો પહેલામાં આવશે દા, અને બીજામાં આવશે ડી, તો દાડી શબ્દ બન્યો। હવે આગળ, શેનું ચિત્ર છે? ટખના, જેને ગુટ્ટી કહેવાય ગુજરાતીમાં, શું કહેવાય? ગુટ્ટી। તો પહેલા ખાનામાં આવશે ટ, બીજામાં ખ, અને ત્રીજામાં ના, ટખના, બરાબર, જેને આપણે ગુજરાતીમાં ગુટ્ટી કહીશું। હવે આગળ જોઈએ, ચિત્ર પહોંચાણ કોષ્ટક ભરો, એનું ગુજરાતી છે ચિત્ર ઓળખીને ખાના પૂરો। અહીંયા ચિત્ર આપવામાં આવેલા છે અને ખાના આપવામાં આવેલા છે, અને ખાનામાં એક અક્ષર આપેલો છે, આપણે ચિત્ર જોઈને ખાના પૂરવાના છે। તો ચાલો, દો ચિત્ર દિએ ગયે, એક કકડી કા ઓર એક લકડી કા, ડી દિયા ગયા હે, બરાબર, તો ઉપર કિસકા ચિત્ર હે? કકડી, તો અહીંયા કયો અક્ષર આવશે? ક આવશે, ક, પછી પાછો ક, ને ડી, કકડી શબ્દ વંચાય છે, ઊભી લાઈનમાં વાંચો જો કકડી। એ જ રીતે બીજો લકડી, તો અહીંયા કયો અક્ષર આવશે? લ, પછી અહીંયા ક, તો લકડી શબ્દ વંચાય છે, જુઓ લકડી,
बराबर। इस रीते बीजा जो ये दो चित्र दिए गए, मछली और डफली। खाना आपेला छे, खाना ने अंदर ली अक्षर आपेलो छे खाना ने अंदर, तो ऊपर सानू चित्र छे मछली, तो अहीं कयो अक्षर आवशे म पछी छ, ली तो आपेलो छे तो ऊपर ऊभी लाइन में वाँचो जो कयो शब्द वंचाय छे मछली। हवे आ सानू चित्र छे डफली, तो अहीं शुं आवशे ड पछी फ, तो डफली शब्द वंचाय छे जुओ जो डफली डफली। बराबर, हवे आगळ जोईए। दो चित्र दिए गए, दर्जी और फकीर। खाना आपेला छे अने वच्चे र अक्षर लखेलो छे। चलो ऊपर सानू चित्र छे दर्जी, तो अहीं शुं आवशे द पछी र पछी जी दर्जी। बराबर, ऊभी लाइन में वाँचीशु तो दर्जी शब्द वंचाय छे। हवे आ सानू चित्र छे फकीर, तो पहला खाना में फ आवशे, पछी की आवशे, तो ने पछी र आवशे, तो आड़ी लाइन में वाँचीशु तो कयो शब्द वंचाय छे फकीर। हवे आगळना खाना तमारे जाते पूरवाना छे। बराबर, जे छे ते दो चित्र दिए गए, शरीफा जेने आपणे सीताफळ कहीए, हिंदी में एने शरीफा कहेवाशे, शरीफा और गथरी। वच्चे र आपेलो छे, ऊपर शरीफानु चित्र छे एटले अहींया स आवशे, पछी री आवशे, पछी फा आवशे, एटले शरीफा शब्द बनशे ऊभी लाइन में। पछी आरी लाइन में जुओ जशे एनु चित्र छे गथरी, तो अहींया घ आवशे, थ आवशे अने री आवशे, तो गथरी शब्द बनशे। हवे आगळ जोईए, नठनी और भवानी। दो चित्र दिए गए हे, खाना आपेला छे, खानानी अंदर नी आपेलो छे। बराबर, ऊपर सेनु चित्र छे नठनी, तो न ठ नी नठनी, पछी भ वा नी, तो भवानी। दो चित्र दिए गए, मकड़ी और घड़ी। वच्चे खाणामां दी आपेलो छे, ऊपर सेनु चित्र छे मकड़ी, तो म क दी मकड़ी, घड़ी तो घड़ी घड़ी। बराबर, घड़ी। आ रीते तमारे लखवाना छे जाते। हवे आगळ जोईशुं आपणे, चित्र देखो, गोला करो और शब्द लिखो। एनु गुजराती छे, चित्र जुओ, गोलाकार करो अने शब्द लखो। चलो अहीं आपणे જોઈએ છે, એક કોષ્ટક આપવામાં આવેલું છે, 12 ચિત્ર આપવામાં આવેલા છે। ચાલો ઉદાહરણ તરીકે અહીં ચિત્ર આપવામાં આવેલું છે મછલી, અહીંયા આપણે શબ્દ હિન્દીમાં લખેલો છે મછલી। હવે એ મછલી શબ્દ અહીંયા શોધીશું, તો અહીંયા ઉદાહરણ તરીકે એના ઉપર ગોળાકાર કરેલું છે, દેખાય છે આ। હવે આપણે નીચેનો ચિત્ર જોઈશું, કિસકા ચિત્ર હે, આપણે આગળ જોઈ ગયા લકડી, તો અહીંયા આપણે લખીશું લકડી, લ ક ડી। હવે એ લકડી શબ્દ આપણે શોધીશું, આ રહ્યો લકડી શબ્દ, તો અહીંયા આપણે તમારે શું કરવાનું છે, ગોળાકાર કરવાનું છે। બરાબર, હવે આ શેનું ચિત્ર છે, પગડી। શેનું ચિત્ર છે, પગડી, તો પ ગ ડી શબ્દ અહીંયા લખવાનો છે। હવે એ પગડી શબ્દ આપણે શોધીશું, તો આ રહ્યો પગડી શબ્દ, અહીંયા તમારે શું કરવાનું છે, ગોળાકાર। હવે શેનું ચિત્ર છે, શરણાઈ। શેનું, શહનાઈનું ચિત્ર છે, બરાબર, શેનું ચિત્ર છે, શહનાઈ, તો અહીંયા લખો સ હ ના ઈ શહનાઈ। હવે આ શહનાઈ શબ્દ આપણે શોધીશું, કઈ છે, આ રહ્યો શહનાઈ શબ્દ, તો અહીંયા તમારે શું કરવાનું છે, ગોળાકાર કરવાનું છે। ચલો હવે આગળ જોઈએ, બાકી અક્ષર લખો, એનું ગુજરાતી હશે ખૂટતા અક્ષર લખો। કયો શબ્દ છે, ઈડ, ખાલી ગયા ડ, તો કયો અક્ષર આવશે, ઈ આવશે, ઈ મૂકીશું તો ઈડ શબ્દ બનશે। બીજો શબ્દ છે તાલી, ખાલી ગયા તા, ખાલી ગયા તા, ખાલી ગયા, તો લી શબ્દ મૂકીશું તો તાલી શબ્દ બનશે। ગથરી, ગ ઠ ખાલી ગયા, તો રી શબ્દ મૂકીશું તો ગથરી શબ્દ બનશે। ફકીર, ફ ખાલી ગયા ર, તો કી શબ્દ મૂકીશું તો ફકીર શબ્દ બનશે। હાથી, ખાલી ગયા ઠી, તો હા મૂકીશું તો હાથી શબ્દ બનશે। દાડી, ડા ખાલી ગયા, તો ડી મૂકીશું તો દાડી શબ્દ બનશે। શરીફા, સ ખાલી ગયા ફા, તો રી મૂકીશું તો શરીફા શબ્દ બનશે। ડફલી, ડ ફ ખાલી ગયા, તો લી મૂકીશું તો ડફલી શબ્દ બનશે। હવે આગળ જોઈએ, કોષ્ટક સે શબ્દ ચૂન કર ખાલી જગા ભરો, એનું ગુજરાતી હશે કાઉસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે કાઉસમાં આવેલા શબ્દ જોઈએ, કકડી, પપીતા, જલેબી, ઈક। ચલો, શેનું ચિત્ર છે, શેરડી, જેને આપણે
हिंदी में ईख कहीसू। मीना खाली गया ला तो शू आवशे मीना ईख ला, मीना ईख ला, तो ईख शब्द लखो। पछी दूसरा चित्र किसका है जेने आपणे गुजराती में जलेबी कहीए ने हिंदी में एने शू कहेवाशे जलेबी। तो तनीस खाली गया खा, तनीस जलेबी खा, तो कयो शब्द आवशे जलेबी, जलेबी, तनीस जलेबी खा। चलो किसका चित्र है जेने गुजराती में आपणे चीबड़ू कहीए और हिंदी में एने शू कहेवाय ककड़ी, तो हिना खाली गया लाई, तो हिना ककड़ी लाई, हिना ककड़ी लाई, ककड़ी शब्द लखो बराबर। हवे आगर जोशु सेनु चित्र छे पपयू, जेने आपणे गुजराती में पपयू कहीए हिंदी में कहेवाशे पपीटा, तो मनीष खाली यार खा, तो मनीष पपीटा खा, तो कयो शब्द आवशे पपीटा, लखो पपीटा, तो मनीष पपीटा खा, मनीष पपीटा खा, बराबर। आ रीते तमारे खाली यार पुरवाणी छे। हवे आगळ जोईए समान शब्दों को जोड़ो, एनु गुजराती से सरखा शब्दों ने जोड़ो। अहीं शब्द आपवामां आवेला छे, बीजी बाजू पण शब्द आपवामां आवेला छे, आपणे सरखा शब्द ने जोड़वाना छे। उदाहरण तरीके आपेलुं छे ईड, तो आ ईड शब्द साथे एने जोड़ेलुं छे टी, बराबर। ए रीते तमारे अन्य शब्द जोड़वाना छे, ईक तो ईक ने ईक साथे जोड़वानुं छे, डफली तो डफली ने डफली साथे, गथरी तो गथरी ने गथरी साथे, दर्जी तो दर्जी ने दर्जी साथे, फकीर तो फकीर ने फकीर साथे, शरीफा तो शरीफा ने शरीफा साथे। आ जे रीते मैं जोड़का जोड़ेला छे ए रीते तमारे व्यवस्थित रीते फूटपट्टीनो उपयोग करीने जोड़वानो, बराबर, अने नोट पर पण लखवानो। हवे आगर वाक्य पढ़ो और लिखो, एनु गुजराती छे वाक्य वाँचो अने लखो। अहींया वाक्य आपवामां आवेला छे एने तमारे वाँचवाना छे अने सुंदर अक्षर अहींया एनु अनुलेखन करवानुं छे। चलो जोईए नीमा चिड़िया उड़ी, नीमा चिड़िया उड़ी, तो अहीं झाकू आपेलू छे एने आपणे व्यवस्थित रीते गुटी करवानुं छे। नीमा चिड़िया चिड़िया उड़ी, नीमा चिड़िया उड़ी, बराबर। आना व्यवस्थित रीते आपणे गुटी काढीशुं। बीजा शब्दो जोईए, चलो जोईए बीजा वाक्य। आपणे पहलू वाक्य छे नीमा चिड़िया उड़ी, बीजू वाक्य छे मदारी तमाशा दिखाता है, मदारी तमाशा दिखाता है, तो अहीं तमारे सुंदर अक्षरे लखवानुं छे कि मदारी तमाशा दिखाता है। बीजू वाक्य जोईए बढ़ई लकड़ी छीलता है, बढ़ई लकड़ी छीलता है, तो अहीं लखवानुं छे तमारे बढ़ई लकड़ी छीलता है। पछीनुं वाक्य जोईशुं आपणे रहीम ताली बजा, तो अहीं तमारे सुंदर अक्षरे लखवानुं छे कि रहीम ताली बजा, बराबर। फरीथी वाक्य जोईए आपणे, चलो नीमा चिड़िया उड़ी, मडारी तमाशा दिखाता है, बढ़ई लकड़ी छीलता है, रहीम ताली बजा बजा, रहीम ताली बजा, बराबर। अहीं आपणे अटकीए छीए, बराबर। अहीं आपणो જે ઈ સિકટાળા એ ઈ વાળું પૂરું થાય છે, બરાબર, દીર્ઘ ઈ, બરાબર, દીર્ઘ ઈની નિશાની આ છે, બરાબર, ગુજરાતીમાં આ રીતે, તો દીર્ઘ ઈ પૂરું થાય છે। આજે આપણે જેટલું પણ ચલાવ્યું એ બધું તમારે વ્યવસ્થિત અને સુંદર અક્ષરે નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે। આભાર।